નમસ્તે મિત્રો અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો સૈનિક શાળા મિત્રો અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ સૈનિક શાળા બાલાછડીની જે મિત્રો પેપર લેવામાં આવ્યું એ પેપરના મિત્રો આપણે ચારે ચાર ભાગ ત્રણ ભાગ આપણે અલગ અલગ રૂપે સમજ્યા છે વિડીયોના માધ્યમથી આજે ચોથો ભાગ જે સામાન્ય જ્ઞાન જીકે મિત્રો જીકે વિભાગનો જે છે એ આપણે પચીસ છે પચીસ મિત્રો જી કેની વાત કરીએ તો પચીસ પ્રશ્ન એક પ્રશ્નના બે ગુણ હોય એટલે પચાસ માર્ક માટેનું આપણે સોલ્યુશન સમજીએ છીએ જે આપણે પેપરની સિરીઝ બી સિરીઝ સમજીએ છીએ ઓકે અને મિત્રો થોડા દિવસમાં જ તમને તમારા પેપરની આન્સર કી અને ઓએમઆર પણ તમને ડાઉનલોડ કરી શકશો ઓનલાઈન સૈનિક શાળાની વેબસાઇટ ઉપરથી ઓકે તો મિત્રો અત્યારે આપણે સમજવા પ્રયત્ન કરીએ પ્રશ્ન પહેલો પ્રસિદ્ધ રચના ધ મેન ઇડર ઓફ માલગુડીના રચિતા તો પહેલો જ પ્રશ્ન જવાબ આવશે આર કે નારાયણ ઓકે જી ના પ્રશ્નો ખૂબ મસ્ત છે બીજો પ્રશ્ન ખૂટી શું છે તો મિત્રો વાછરડાને બાંધવા માટે લોખંડનો થાંભલાને ખૂટી કહે છે જવાબ આવશે બી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સૂર્યમાં મિત્રો સૂ કોઈ પણ પાણીનો ગ્લાસ છે આ રીતે પાણીનો ગ્લાસ તમે બે દિવસ રાખો તડકે રાખો તો એ પાણી ઉડી જાય છે તો કઈ રીતે બાષ્પીભવન આપણે કહે છે પણ અહીંયા શબ્દો છે બાષ્પીકૃત થઈ ગયું કહેવાય એટલે જવાબ આવશે મિત્રો એક અને મિત્રો ચોથો માટીનો સૌથી સારો મિત્ર અળસ્યુ છે મિત્રો અળસિયું અને ખેડૂતનો પણ મિત્ર અળસ્યુ છે ખેડૂતનો મિત્રો પણ અળસિયું કહેવાય છે ને આ બધા કોન્સેપ્ટ મિત્રો જીકેની આપણી બુક છે મિત્રો જીકે માટે આપણે સૈનિક શાળાની બુક બનાવી છે ભાગ બે અને એ ભાગ બેમાંથી ઘણા બધા પ્રશ્નો મિત્રો બેઠા પૂછાણા છે અને આપને ખૂબ જ ઉપયોગી બને એ રીતે અમે તૈયાર કરેલી છે આવનારા દિવસોમાં કોઈ બીજા મિત્રોને પણ જોતી હોય બુક્સ તો સજેસ આપ કરજો અપેક્ષા જ્ઞાનકીની બુકનું હવે મિત્રો આ પણ પ્રશ્ન આપણી બુક્સમાં છે કે ઝાડા ઉલટી થાય ત્યારે વ્યક્તિને ક્યુ પ્રવાહી આપવામાં આવે છે તો લીંબુ શરબત મિત્રો લીંબુ શરબત બે નંબર આનો જવાબ મળે છે પછી જે ખાદ્ય પદાર્થને છે ને સંરક્ષણ કરવાની અલગ અલગ પદ્ધતિ છે એમાં રીત નથી મિત્રો સુકવણી કરીને આપણે મિત્રો રાખીએ છીએ મીઠા ખા મીઠામાં અથવા ખાંડની મદદથી આપણે આમળા બનાવીએ છીએ અથાણું બનાવીએ છીએ પણ મિત્રો બે છે ઓપ્શન બે ખાદ્ય પરિક પરીરક્ષક મળવાની આ ઓપ્શનમાં આવતો નથી માટે જવાબ આવશે આપણો બે મિત્રો આ પદ્ધતિ નથી પ્રાકૃતિક પદ્ધતિ મિત્રો આ છે નહીં પછી કીડી બીજાને બી બીજો હોય આપણા જે અનાજના એને કીટકો અથવા કીડાથી બચવા માટે આપણે એને શું નાખીએ કેના પત્તા લીમડાના પત્તા આપણે નાખીએ છીએ જવાબ આવશે એક લીમડા પછી નિમ્નલિખિતમાં કયા કામ માટે એકવાર ઉપયોગ કરેલા પાણીનો ઉપયોગ કરતા મિત્રો હાથ ધોવા અને મોં ધોવા એનો જવાબ આવશે બે પ્રશ્નો સરળ છે મિત્રો પેપર એકંદરે સરસ હતું હવે મિત્રો આ પ્રશ્ન બીજી વાર તાપમાન માપવા માટે આપણે શું શરીરના તાપમાન માટે આપણે આપણને ખ્યાલ છે થર્મોમીટર આનો જવાબ આવશે થર્મોમીટર આગળ પણ આ જ પેપરમાં આ એક પ્રશ્ન પૂછાઈ ગયો રીઝનિંગમાં પણ એટલે આ આ પણ આપણી બુક્સમાં આપણે મિત્રો આપેલું છે પછી રાષ્ટ્રીય ધ્વજ જે છે એમાં જે જે અશોક ચક્ર છે મિત્રો એમાં કેટલા આવા આરા આપ્યા છે તો આવા આરાની સંખ્યા ચોવીસ મિત્રો એકદમ લોજિકલી જોઈએ તો સરળ પ્રશ્ન કહી શકાય ત્યાર પછીની વાત કરીએ રામાયણ મિત્રો હમણાં જ રામ મંદિર બન્યું તો મિત્રો એ રામ મંદિર કયા રાજ્યમાં બન્યું ખાસ કયા રાજ્યમાં બનેલું છે એ કોમેન્ટ આપો મને કોમેન્ટ તમારે મિત્રો આપવાની છે બાવીસ તારીખે ખૂબ સરસ રીતે વિશ્વ આખાએ એની નોંધ લીધી છે એ રામ મંદિર અને એ જે રામ ભગવાન માટે રામાયણ લખાણું એ વાલ્મી કે લખ્યું છે મિત્રો એક ઓપ્શન જવાબ આવશે એક ત્યાર પછીની વાત કરીએ અવ અન્વિનીકરણ ઓકે સંસાધન પર નિશાન કરો એટલે ઠીક કરો તો પેટ્રોલ આવશે જમ્મુ કાશ્મીર કાશ્મીરના યની આને અકની આપણે આપણી ભાષામાં ઘણી જગ્યાએ અકની અગ્નિ કહેતા હોય એ વાનગી છે મિત્રો અને એ ત્યાં મહારા જમ્મુ કાશ્મીરની વાનગી કહેવાય છે વ્યંજન એટલે વાનગી છે ઓકે ત્યાર પછી લારવા આયુમાં ટ્રેડ પોલ મિત્રો એ ડેટકા સાથે સંબંધિત છે એકસો ચૌદમાં પ્રશ્નોમાં ત્રણ જવાબ આવે છે ત્યાર પછી ઘૂમ સમરી છે ઘુવડ છે ગીધ આ બધા પક્ષીઓ છે કેટલી ઊંચાઈ તો આઠ મીટર ઊંચાઈથી નીચે જોઈ શકે એવી એની આંખ મિત્રો તેજસ્વી હોય છે એટલી આંખની જે શક્તિ છે જેમ કૂતરાને સૂંઘવાની શક્તિ છે એમ જોવાની શક્તિમાં આ ત્રણેય પક્ષી આઠ મીટર સુધી મિત્રો જોઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ પાંડવોના સૌથી મોટા ભાઈઓના મિત્રો સૌથી મોટા યુધિષ્ઠ છે કર્ણ છે કે નહીં મિત્રો કર્ણ ભાઈ ખરો પણ પાંચ એ સૂર્યપુત્ર કહેવાય મિત્રો આને સૂર્યપુત્ર કહેવાય છે પણ કુંતીના પુત્ર પૂછે તો કુંતીના છ પુત્રો થાય પણ પાંડવો પાંડુ રાજા મિત્રો પાંડવ એટલે પાંચ પાંડુ રાજા દ્વારા જે પાંચ પુત્રો છે એમાં સૌથી મોટાનું નામ યુધિષ્ઠિર છે છતાં ભાઈ કાંઈ તકલીફ હોય તો મિત્રો આ આ પ્રશ્ન તમે છે આન્સર કી મુકાય ત્યારે તમે બસો રૂપિયા ભરીને મિત્રો તમારો જવાબ સાચો કે ખોટો તમે સાબિતી આપી શકો એ લોકોને તો બસો રૂપિયામાં તમે એ આની રજૂઆત કરી અને ખાસ કરીને એની માહિતી તમે મેળવી શકો છો બિહુ છે મિત્રો નૃત્ય છે લોકનૃત્ય અસમનું છે મિત્રો ખૂબ સરસ પ્રશ્ન છે ને આનો આપણે ફકરો પણ બનાવેલો છે જે લોકોએ નવોદયની તૈયારી કરી હશે તો એને ખ્યાલ હશે કે આ બિહુ નૃત્ય ઉપર આપણે ફકરા બનાવ્યો હતો ને અસમ રાજ્યનો છે તો મિત્રો આપણે જે ફકરા બનાવીએ છીએ ને એ ફકરા પણ તમને એવા હશે કે જેમાંથી તમને સાંસ્કૃતિક વારસો મળે છે જ્ઞાન મળે છે ને જે આવા પ્રશ્ન વખતે તમને ક્યાંક ઉપયોગી બને છે એકસો અઢારમાં નૌસેનામાં લેફ્ટિનન્ટ કમાન્ડર વહીદા પિમ્સનો સંબંધ ડૉક્ટર સાથે હોય છે મિત્રો ડૉક્ટર ઓકે ત્યાર પછી બે હજાર ત્રેવીસમાં એશિયન જે રમતોમાં કુલ કેટલા સ્વર્ણપદક તો અઠ્યાવીસ મિત્રો એ આવે છે અઠ્યાવીસ એક પછી એકસો વીસ બીજા જાનવરોના વિપદાની ચેતવણી આપતી વખતે લંગૂરની કઈ મિત્રો લંગૂર છે એની કઈ જ્ઞાનેન્દ્રિત એ મિત્રો આવશે ધ્વનિ ધોની મિત્રો એનું કામ કરે છે પશુઓમાં સૂંઘવાની અત્યંતિક શક્તિ મિત્રો ક્ષમતા કીડીની છે મિત્રો કીડી છે એક બીજી આમ લાઇનમાં ચાલતી હોય છે કેમ કે એની સૂંઘવાની શક્તિ સારી હોય છે મિત્રો સૂંઘવાની શક્તિ અને ધોરણ પાંચના પહેલાં જ પાઠમાં મિત્રો આપેલી આ બાબતો છે સૂંઘવાની શક્તિ આવે છે ત્યાર પછીની જો વાત કરીએ એકસો બાવીસનો દરેક કામ માટે ઉર્જા જ્યાં મુખ્યત્ તેમાંથી મળે તો ચરબી અને હાઇડ્રોકાર્બોની ત્રણ નંબર આવે છે એકસો બાવીસમાં અને મેદાનમાં મિત્રો જતા હોય એ પર્વતમાં જાય તો શું કઠિન પડશે તો એનો જવાબ મિત્રો બી આવે બે નંબર એનો બરાબર ખળબત્ર હોય છે એટલે એ રહી શકતા નથી પછી ચાર મિનાર મિત્રો હૈદરાબાદમાં ખૂબ સરસ આ પ્રશ્ન છે જીકેનો અને પૃથ્વીની પૃથ્વી સૂર્યની પરિક્રમા છે એ મિત્રો ત્રણસો પાસઠના એક ચતુર્થાંશ દિવસ લાગે છે એટલે બીજ બે નંબર જવાબ આવે છે મિત્રો આપણે સૈનિક શાળાના મિત્રો ખાસ કરીએ કે સૈનિક શાળાના તમામ ચાર ભાગમાં બધા જ પ્રશ્નોનું એક સરસ રીતે સોલ્યુશન કર્યું છે અને તમને જો જીકેના પચીસ પ્રશ્નોમાં જેટલા સાચા પડ્યા પડ્યાં બે વડે ગુણી નાખજો એટલે તમને તમારા કેટલા માર્ક આવ્યા એ નક્કી થશે અને મિત્રો વધીને વીસ દસ વીસ દિવસમાં જ તમને તમારી ઓઆઈ માર્કશીટ મિત્રો જે આ સાઇટ છે ઓકે તો એ સાઈટ ઉપર મૂકાઈ જશે અને તમને એમાંથી બધી માહિતી મળશે ને હું પણ તમને લિંક આપી દઈશ ઓકે તો આવી રીતે જ ખૂબ સરસ બધા બાળકોએ પરીક્ષા આપી હવે આવનારા દિવસોમાં જે પણ બાળક ધોરણ પાંચમાં ભણતું હતું ને આવતી વર્ષે છઠ્ઠામાં હશે તો પણ વરસને ધ્યાનમાં રાખીને એ લોકો નવોદયની જેમ સૈન નવોદય તો પાંચમાં જ આપી શકાય પણ સૈનિક શાળાની પરીક્ષા છમાં પણ આપી શકશે એટલે હજુ એક તક છે આપવા માટે તો તૈયારી કરજો અને જે પણ બાળકોએ અપેક્ષા જ્ઞાનકી સાથે ન જોડાના હોય બધાને અપેક્ષાના ગ્રુપમાં જોડી અને બુક્સ લઈ અને જાતે શીખવા લાગી જજો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ